ફરીથી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે। પેટ્રોલના ભાવમાં 24 પૈસા તો ડીઝલના ભાવમાં 32 પૈસાનો વધારો છીકાયો છે। અમદાવાદમાં પેટ્રોલનો ભાવ હવે પ્રતિ લિટર 98.93 રૂપિયાએ પહોંચ્યો છે તો ડીઝલનો ભાવ પ્રતિ લિટર 97.46 રૂપિયાએ પહોંચ્યો છે। રાજકોટમાં પેટ્રોલ પ્રતિ લિટર 99.11 રૂપિયાએ પહોંચ્યું છે તો ડીઝલ પ્રતિ લિટર 97.65 રૂપિયા છે। ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં પેટ્રોલ ડીઝલના ભાવ માં પણ 100 રૂપિયાને પાર થઈ પહોંચી ગયા છે। ભાવનગરમાં પેટ્રોલનો ભાવ 100.66 રૂપિયા છે તો ડીઝલનો ભાવ 100 રૂપિયાની નજીક પહોંચી ગયો છે। તો જામનગરમાં પણ પેટ્રોલ પ્રતિ લિટર 98.81 રૂપિયાએ પહોંચ્યું છે તો ડીઝલ 97.7 રૂપિયાએ પહોંચ્યું છે। તો જામનગરમાં ડીઝલ પ્રતિ લિટર 97.7 લિટર અને વડોદરાની વાત કરીએ તો પેટ્રોલમાં 63 પૈસા અને ડીઝલમાં 72 પૈસાનો વધારો થયો છે। વડોદરામાં પેટ્રોલ પ્રતિ લિટર 99 રૂપિયાએ પહોંચ્યું છે તો ડીઝલ પ્રતિ લિટર 97.53 રૂપિયાએ પહોંચ્યું છે। રોજે રોજ પેટ્રોલ અને ડીઝલની અંદર ભાવ વધારો થઈ રહ્યો છે। 20 પૈસાથી લઈને 30 પૈસાનો રોજે રોજ થઈ રહેલો વધારાને લઈને લોકો છે તે હવે ત્રાહિમામ છે, કારણ કે પેટ્રોલ અને ડીઝલ બંને 100 રૂપિયાની આસપાસ પહોંચી ચૂક્યા છે। આજની જો વાત કરીએ તો આજે પેટ્રોલમાં 98.91 પૈસા ભાવ છે, એટલે કે 100 રૂપિયાની આસપાસ પહોંચવા આવ્યું છે, જ્યારે ડીઝલમાં 97.43 પૈસાનો ભાવ છે। ગઈકાલે જો ડીઝલની વાત કરીએ તો ડીઝલની અંદર ગઈકાલે 32 પૈસાનો વધારો થયો છે ગઈકાલ અને આજ વચ્ચે, અને પેટ્રોલમાં 23 પૈસાનો વધારો થયો છે। આપણી સાથે અમદાવાદીઓ છે, તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું। સાહેબ, રોજે રોજ ડીઝલ અને પેટ્રોલમાં ભાવ વધે છે, બજેટ ખોરવાય છે? નથી ખોરવાતું, બજેટ થોડુંક પણ નથી। 2 વર્ષથી પગાર પણ વધતા નથી અને બજેટ પણ બહુ બધું ખોરવાઈ જાય છે, સેલરીમાં પણ ઇન્ક્રીમેન્ટ નથી, બધું ઘણો બધો પ્રોબ્લેમ આવી રહ્યો છે એમ લાઈફમાં। જે સામાન્ય રીતે 100 રૂપિયા પહેલા 2 દિવસ કે 3 દિવસ બાઇક ચાલતું હતું એ હવે 1 દિવસ માંડ ચાલે। 100 રૂપિયામાં આપણે રોજનું 20 કિલોમીટરનું ટ્રાવેલિંગ હોય તો 1 અઠવાડિયું નીકળી જતું હતું 100 રૂપિયામાં। આપણે સ્પ્લેન્ડર બાઇકમાં એવરેજ આપતું હતું સારું એવું, પણ હવે બધું બાઇકમાં પણ ભાવ વધારો થઈ રહ્યો છે, પેટ્રોલમાં પણ ભાવ વધારો થઈ રહ્યો છે, ઇલેક્ટ્રિક વ્હીકલ લેવા જાવ તો એ બી બહુ મોંઘા પડે છે, ઘણું બધું છે એમ ચોક્કસથી। એટલે કે કોમન મેન જે છે એનું બજેટ હવે ક્યાંક ને ક્યાંક ખોરવાતું હોય તેવું નજરે પડી રહ્યું છે। આપણી સાથે બીજા ભાઈ છે, તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું। મિત્ર, શું કહેશો, જે રીતે ડીઝલ અને પેટ્રોલમાં રોજે રોજ ભાવ વધારો થાય છે, ક્યાંક મોંઘું પડે છે? મોંઘું તો પડે જ છે। એક સમય હતો કે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ ઓછો હતો અને એક નાનો માણસ સામાન્ય નોકરીવાળાને પણ પોસાતું હતું, અત્યારની પરિસ્થિતિ શું લાગે છે? અત્યારે બહુ જ ખરાબ ગંભીર પરિસ્થિતિ છે, કેમ કે આટલું બધું મોંઘું તો ના જ પોસાય કોઈ બી મામૂલી માણસને ચોક્કસથી। એટલે કહી શકાય કે અત્યારે જે રીતે ડીઝલ અને પેટ્રોલના ભાવની અંદર વધારો થઈ રહ્યો છે તેને લઈને જે સામાન્ય લોકો છે, જે માપની જે નોકરી કરનારા લોકો છે, તેમનું ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે અને ડીઝલ અને પેટ્રોલ બંને 100 રૂપિયાની આસપાસ પહોંચવા આવ્યા છે અને 100 રૂપિયાનો આંકડો પાર કરતા પણ આ રીતે દિવસો નહીં લાગે। કેમેરામેન નરેશ સોલંકી સાથે જયંતિ ચૌધરી, VTV।